गुड मॉर्निंग एवरीवन। आज धोरण छ साइंस में चैप्टर पांच में जे पाछळनी जे अलगीकरण पद्धतिओ हती जे बाकी हती आगळनी आपणे बे पद्धतिओ जोई हती। एक तो कि हाथ वड़े वीणू अने बीजी जे प्रवृत्ति जोई हती ए हती उपणू। आज बे पद्धतिओ द्वारा आपणे समझ्यु हतुं के पदार्थोनुं मिश्रण जे थई गयेलुं होय भेगा थई गयेला होय पदार्थों कोई बे अथवा बे थी वधारे तो एने जुदा करवा माटे आपणे जुदी जुदी रीतो अपनावता होईए छीए। जेमां आपणे जोई हती कि हाथ वड़े वीणू, हाथ वड़े वीणू ए अलगीकरणनी रीत जे छे पद्धति जे छे ए क्यारे वपराय छे तो कि ज्यारे कोई एक पदार्थ होय ए उपयोगी होय अने बीजो पदार्थ बिनउपयोगी होय तेमज तेनो जत्थो एनी मात्रा एमां ओछी होय अने एज एजे पदार्थ छे एना करता कदमा सेज अलग होय तो आवो जे पदार्थ होय एने हाथ वड़े वीणीने दूर करी शकीए छीए। जे नुकसानकारक पदार्थ छे एने आपणे दूर करी शकीए छीए। बीजी पद्धति आपणे जोई हती उपणवानी। तो उपणवानी क्रिया छे એ ક્યારે થાય છે તો એના માટેના ચાર પોઈન્ટ આપણે કાલે સમજ્યા હતા કે ઉપણવાની ક્રિયા કરવા માટે ચાર મહત્વની બાબતો જરૂરી છે। પહેલી તો શું તો કે જે બે પદાર્થો છે મિક્સ થયેલા એ વજનમાં हलका अने भारे परस्पर कोई एक पदार्थ है हलको होवो जोईए अने कोई एक पदार्थ है ये भारे होवो जोईए। बीजू शू कीधुं हतुं तो कि आ जे वस्तु छे एने हाथ वड़े वीणीने दूर करी शकाय एम होय नहीं। बीजू तो एने के मात्रा जे छे एनो जत्थो छे ए वधारे प्रमाणमां होय अथवा तो एवुं पण बनी शके कि जे पदार्थ छे एनी समकक्ष होय। तो आवुं बधुं ज्यारे होय ત્યારે આપણે ઉપણવાની ક્રિયા જે છે એટલે કે ઊંચાઈ પરથી ધીરે ધીરે અનાજને સરકાવીએ તો વજનમાં ભારે જે દાણા છે એક બાજુ પડશે અને વજનમાં જે હલકો પદાર્થ જે છે એ સહેજ દૂર પડશે। આ રીતે આપણે સહેલાઈથી બે પદાર્થોનું જે મિશ્રણ છે એને અલગ કરી શકીએ છીએ। આજે આપણે જોઈએ અલગીકરણની ત્રીજી પદ્ધતિ। બીજી જે ઉપણવાની ક્રિયા જે હતી એમાં આપણે એક છડવું કોને કહેવાય એ આપણે જોયું હતું તો એની સાવ સાદી અને ટૂંકી ટચ વ્યાખ્યા હતી કે ડુંડામાંથી દાણાને અલગ કરવાની જે ક્રિયા છે અથવા પદ્ધતિ છે એને છડવું તરીકે ઓળખવામાં આવે છે। અને આ છડવું જે ક્રિયા છે એ ત્રણ રીતે થઈ શકે છે। એક હાથ વડે પણ થઈ શકે છે, એક બળદ દ્વારા પણ કરવામાં આવે છે અને અત્યારે આધુનિક યુગમાં મોટે ભાગે થ્રેસર મશીનના ઉપયોગથી આ ક્રિયા કરવામાં આવે છે। તમે ઘણાએ જોયા પણ હશે। ત્યારબાદ જોઈએ ત્રીજી પ્રવૃત્તિ ચાળવું। હવે ચાળવાની ક્રિયા વિશે સમજતા પહેલાં આપણે એનું હેડિંગ લઈ લઈએ। અલગીકરણની પદ્ધતિઓ સૌથી પહેલી જોઈ હતી હાથ વડે વીણવું, બીજી પ્રવૃત્તિ જોઈ હતી ઉપણવું અને ત્રીજી આપણે જોઈએ ચાળવું। હવે બાળકો ચાળવું એ શબ્દથી તમે બધા સરસ રીતે પરિચિત છો, છતાં પણ આપણે ટેક્સ્ટબુકમાં શીખવાનું છે તો જોઈ લઈએ। ક્યારેક તમે ક્યારેક નહીં આમ તો રોજ બરોજ ડેઈલી મમ્મી રોટલી બનાવે છે તો તમે એમને ચારણીથી લોટ ચાળતા જોયા હશે। લોટ બાંધે છે રોટલીનો એ પહેલાં એ ચારણી વડે એને ચાળે છે। શા માટે આવું કરે છે તો એમાં ક્યાંક ક્યાંક અનાજના મોટા કણ રહી ગયા હોય અથવા તો એમાં ભૂસું રહી ગયું હોય તો એ દૂર કરી શકાય છે અને પછી એ લોટ જે છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ। જો તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ 5.6 આપેલી છે એમાં એક આવું પાત્ર આપેલું છે અને એની ઉપર ગોળ ચારણી વડે ચાળે છે, બરાબર? એમાં લોટ નાખીને તમે એને ચાળીને ઝીણો લોટ આમાં લઈ શકો છો। તો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવી હોય તો તમે સહેલાઈથી કરી શકો છો કે તમે એક
નાની એવી કથરોટ છે, લોયું છે અથવા એક થાળી છે એ લઈ અને એમાં થોડોક તમારા ડબ્બામાં ઘઉંનો લોટ હોય ઘરે એ લઈને ચારણી વડે તમે ચાળી શકો છો. એવું કરવાથી શું થશે તો જે ભૂસું હશે અથવા તો અનાજ દળવામાં જે અમુક કચરો રહી ગયો હશે જે બહુ બારીક નહીં હોય એ શું થશે તો આ ચારણીમાં ઉપર રહી જશે. તો આ જે ક્રિયા છે એ ચાળવું કહેવાય. હવે આપણે જેમ અમુક જોયા હતા વાક્યો કે એવો પદાર્થ મિશ્રણ હોય તો જ ઉપડવાની ક્રિયા થઈ શકાય, કેવો પદાર્થ મિશ્રણમાં મિક્સ થયેલો હોય, કેવા પદાર્થો મિક્સ થયેલા હોય તો હાથ વડે વીણી શકાય, એમ ચાળવા માટે પણ બે ચોક્કસ વસ્તુઓ જોઈએ. સૌથી પહેલાં તો શું તો કે જ્યારે કોઈપણ વસ્તુ છે આપણે મિશ્રણ લઈએ છીએ કોઈપણ, તો આ જે મિશ્રણ છે એના ઘટકો અલગ અલગ કદના ન હોય. આપણે આમાં કીધું હતું હાથ વડે વીણવામાં કે કદાચ બની શકે કે અલગ અલગ કદના હોઈ શકે અથવા સમાન કદના પણ હોઈ શકે. અહીંયા ચાળવાની ક્રિયા કરવા માટે સૌથી પહેલું શું જોઈએ તો કે એમાં જે મિશ્રણમાં મિક્સ થયેલા ઘટકો છે એ અલગ અલગ કદના હોય નહીં, સમાન હોય. આપણે એને જોવા હોય તો જુદા પણ પાડી શકીએ નહીં. પહેલી જે છે એમ કહે છે કે જાણો અલગ અલગ કદના અને ઘન સ્વરૂપે હોય. હવે અલગ અલગ કદના એટલે કહેવાનું શું થાય બેટા કે લોટ જે છે એ ઝીણો છે, સાવ બારીક ભૂકો છે અને બાકીના જે કણો છે એ સહેજ મોટા હશે. તો પહેલું એ થાય કે અલગ કદના, એક અલગ કદના એટલે કે સમાન કદના ન હોવા જોઈએ, સમાન કદ હોવું જોઈએ નહીં. અહીંયા આપણે જોયું હતું હાથ વડે વીણીએ તો ઘણીવાર એવું પણ બને કે ઘઉંનો દાણો છે એટલો ને એટલો કાંકરાનો દાણો કાંકરો પણ હોઈ શકે છે. ઉપડવાની ક્રિયા કરતા હતા એમાં બે જે પદાર્થો હતા એમાં એક વજનમાં ભારે હતું અને એક હલકું હતું. જ્યારે ચાળવાની ક્રિયા કરીએ છીએ ત્યારે શું જોઈએ તો કે બંને ઘટકો સમાન કદના હોવા જોઈએ નહીં. તો તમે વ્યાખ્યા લખવી હોય તો લખી શકો કે જ્યારે મિશ્રણના કણો અલગ અલગ કદના હોય અને બીજું શું હોઈ શકે તો કે ઘન સ્વરૂપમાં હાજર હોય. જ્યારે મિશ્રણના ઘટકો અલગ કદના હોય અને ઘન સ્વરૂપમાં હોય ત્યારે તેને ચારણી વડે, આપણે ચારણીનો જ ઉપયોગ કરીશું ને, તો કે ત્યારે તેને ચારણીના છિદ્રો દ્વારા અલગ પાડવાની જે ક્રિયા કરીએ છીએ જો એ આકૃતિમાં આપેલું છે કે આપણે કોઈ પણ પદાર્થ જે હોય એ અલગ અલગ કદનો હોય એટલે કે એક સાવ બારીક હોય અને એક સેજ મોટા કદનો હોય. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ઘણીવાર તો મમ્મી ઘઉં પણ ચાળતા હોય છે, ચોખા પણ ચાળતા હોય છે, તો એમાં પણ બાળમિત્રો તમે જાણો છો આપણે લોટ જ્યારે ચાળીએ ને ત્યારે જે ચારણી હોય છે એ બારીક છિદ્રોવાળી હોય છે, સાવ નાના નાના પાસે પાસે તાર જોડાયેલા હોય છે એવી હોય છે. જ્યારે ઘઉં અને ચોખાનો ચારણો છે એ અલગ આવે છે. ઘણીવાર મમ્મીએ તમને કામ પણ સોંપ્યું હશે કે જાતો બેટા એક ઘઉં ચાળવાનો ચારણો લઈ આવો અથવા ચોખા ચાળવાનો ચારણો લઈ આવો. તો આ અલગ અલગ કદના હોવાથી એમાં જે મિશ્રણના ઘટકો છે એ જુદા જુદા કદના હોવાથી આપણે એને ઘન સ્વરૂપમાં હોય ત્યારે એક ઘન સ્વરૂપમાં હોવા જોઈએ અને એક જુદા જુદા કદના હોવા જોઈએ. આવા મિશ્રણના ઘટકો જ્યારે ભેગા થઈ ગયેલા હોય ત્યારે એને છૂટા પાડવા માટે અલગીકરણની ચાળવું જે પદ્ધતિ છે એ વપરાય છે. બરાબર. હવે ફરીથી ત્રણેયને એક સાથે સમજી લઈએ. હાથ વડે વીણવાની ક્રિયા ક્યારે થાય તો કે જ્યારે એક જથ્થો વધારે પ્રમાણમાં હોય અને બીજા પદાર્થનો જથ્થો ઓછો હોય. આમાં મહત્ત્વનું શું ઉપડવાની ક્રિયામાં તો કે એક જથ્થો વજનમાં ભારે હોય અને એક જથ્થો જે પદાર્થનો છે એ વજનમાં હલકો હોય. અને ચાળવાની ક્રિયા ત્યારે થાય જ્યારે કોઈ એક પદાર્થ અથવા બીજો પદાર્થ બંને પદાર્થ એક સરખા કદના
न होय तेमज बन्ने घन स्वरूप में होय त्यारे एने अलग करवा माटे आपणे चाळवानी क्रिया करी शकीए छीए। चाळवू एटले शू एवी व्याख्या पूछाय तो तमे लखी शको छो कि ज्यारे मिश्रणना कोई बे घटको अथवा तमे एम कही शको कि पदार्थो ज्यारे मिश्रणमां रहेला पदार्थो समान कदना न होय एटले के बन्नेनुं कद जे छे ए अलग अलग होय। आपणे लोट चाळीए छीए तो एमां रहेलुं भूसुं अने दाणा जे कटकी થયેલા હોય છે એ અલગ હોય છે, જ્યારે લોટ જે છે એ બારીક હોય છે, બરાબર। આવી રીતે જ્યારે બે પદાર્થો મિશ્રણમાં ભેગા હોય એ અલગ કદના હોય તેમજ ઘન સ્વરૂપે હોય ત્યારે ચારણીની મદદથી આપણે પદાર્થોને અલગ કરવાની જે રીત વાપરીએ છીએ, જે પદ્ધતિ વાપરીએ છીએ તેને અલગીકરણની ચાળવું એવી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। રોજિંદા જીવનમાં ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય એવા ઉદાહરણો આપવા હોય તો કયા કયા આપી શકીએ, તો સૌથી જ પહેલું તમે મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ ઘર બનતા જોયા હશે, જ્યાં મકાન ચણવાનું કામ ચાલુ હશે ત્યાં મોટી જાળી લંબચોરસ આવી જાળી રાખેલી હશે આ ટાઈપની, અહીંયા એક ટેકો આપેલો હશે અને એના ટેકે એક જાળી આવી મૂકેલી હશે, મોટા મોટા કાણાવાળી હોય છે અને એમાં જે કડિયાકામ સાથે મજૂર આવેલા હોય છે એ મજૂર જે છે એ આ જાળીમાંથી રેતી ચાળવાનું કામ કરતા હોય છે, આ તમે જોયું હશે। આવી રીતે એમાંથી રેતી નાખતા તમે જોયા હશે, જેથી શું થાય છે તો કે રેતી જે છે એ સરકીને અહીંયા ઢગલો થશે, જ્યારે મોટા મોટા કાંકરા જે છે એ અલગ જશે અથવા અહીંયા કાંકરા મોટા મોટા આવી જશે ને અહીંયા રેતી આવી જશે। આ રીતે રેતી ચાળવાની જે ક્રિયા છે એ તમે મોટે ભાગે જોઈ છે। તો ચાળવાની પદ્ધતિ જે છે એ વપરાતી હોય એ ઉપયોગમાં લેવાતી હોય એવી રીત સૌથી પહેલી તો આપણે એમ કહી શકીએ કે રેતી ચાળવાની। બીજું શું કહી શકીએ તો કે લોટમાં રહેલું ભૂસું અને થૂલું દૂર કરવા માટે, થૂલું એટલે શું એ મેં તમને કીધેલું છે કે ઘઉં જે છે એને તમે મોટું દળાવો, કટકા કટકા થાય ઘઉંના, આખો લોટ ન થઈ જાય એવું દળાવેલું હોય એને થૂલું કહેવાય। બેટા આજે થૂલું જે છે ને એ બાફીને તમે ખાવ ને તો એમાં પોષક દ્રવ્યો ભરપૂર પ્રમાણમાં હોય છે, બહુ સારું કહેવાય। જો તમને વઘારેલી ભાવે તો એવી રીતે બનાવી શકો છો, ઘીમાં ભાવે તો પણ બનાવી શકો છો અને જેમ તમે ખીચડી ખાવ છો એ રીતે પણ તેનો યુઝ કરી શકાય છે। ત્રીજું શું કહે છે તો કે રઈ, તલ, જીરું જેવા તેલીબિયા અને જે મરી મસાલા જે છે એમાં રહેલો કચરો દૂર કરવા માટે પણ ઘણી વખત ચારણીનો ઉપયોગ થતો જોવા મળે છે, તો એનો ઉપયોગ આપણે લખી લઈએ। બે માર્ક્સમાં પૂછી લે કે ચાળવાની જે ક્રિયા છે, ચાળવાની જે પદ્ધતિ છે એનો ઉપયોગ રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં થતો હશે તો તમે લખી શકો છો। પહેલું તો કે બાંધકામ થતું હોય ત્યાં રેતીમાંથી કાંકરા દૂર કરવા માટે, બરાબર। બીજું શું કહી શકો તો કે લોટમાં રહેલું થૂલું અથવા તો જે અનાજના નાના નાના કણ છે એને દૂર કરવા માટે। આ સિવાય તો કે તલ, રાઈ, જીરું આ જે નાના નાના પદાર્થો જે છે એને
એમાં રહેલી જે ઝીણી કાંકરી છે એને દૂર કરવા માટે। तो आ थई गई चाळवानी क्रिया। हवे आ छे चाळवानी क्रिया जे छे एना माटे वपरातु साधन क्यूँ है? तमारी टेक्स्टबुक में आपेलू नथी पण एवुं पूछी ले कि चाळवानी क्रिया माटे क्यूँ साधन वपराय छे, तो तमे लखी सको छो कि चाळवानी क्रिया माटे चाळवानी क्रिया करवा माटे अथवा चाळवानी पद्धति में क्यूँ साधन वपराय छे, तो कि चाळणी नो उपयोग करवामां आवे छे। कदाच खाली जगह में अथवा एक वाक्य में पूछी सके छे, एटले आपणे ख्याल होवो जोईए। तो आ वात थई अलगीकरणनी पद्धति नंबर त्रण। हवे जोईए आगळनी पद्धति चौथा नंबरनी, जेमां नितारण, निक्षेपण अने गाळण विशे समझीए। હવે બાળકો નિતારણ, નિક્ષેપણ અને ગાળણ વિશે સમજવા માટે ત્રણે ત્રણમાં પ્રવાહીમાંથી જ કચરો દૂર કરવાની વાત છે। ત્રણે ત્રણ શબ્દનો અર્થ પહેલા સમજી લઈએ। નિતારણ, નિક્ષેપણ અને ગાળણ, આ ત્રણે ત્રણ શબ્દો જે છે એનો અર્થ પહેલાં સમજી લઈએ, પછી એ જે રીત છે અલગીકરણની પદ્ધતિ જે છે એના વિશે સમજવું આપણા માટે સહેલું થઈ જશે। તો જ્યારે કોઈ પણ વજનમાં ભારે ઘટક હોય, એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે પાણી છે એમાં કાંકરા હોય અથવા રેતી હોય, તો એ જે રેતી છે આપણે પાણીનો ગ્લાસ લઈએ અને એમાં થોડી રેતી નાખી દઈએ અને ગ્લાસને ફૂલ હલાવી દઈએ એક બાજુ બંધ કરીને, પછી થોડી વાર માટે તમે ગ્લાસને રહેવા દેશો એમ નામ સ્થિર, એટલે શું થશે? તો એ રેતી જે છે એ તળિયે બેસી જશે। આ જે તળિયે રેતી બેસી જાય છે કોઈ ભારે વજન જે છે, ભારે કોઈ મિશ્રણ જે છે, ભારે પદાર્થ પાણીમાં અથવા તો પ્રવાહીમાં તળિયે નીચે બેસી જાય અને ઉપરથી આપણે પાણી કાઢી લઈએ, કોઈ પ્રવાહી કાઢી લઈએ, તો એ જે પ્રવૃત્તિ કહેવાય એને શું કહેવાય? નિક્ષેપણ કહેવાય। ઉદાહરણ ખાસ યાદ રાખવાનું, રેતીનું, પાણી અને રેતીનું, એટલે કમ્પ્લીટ એનો જે હાદ છે એ સમજી શકાય કે નિક્ષેપણ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પાણીમાં અથવા પ્રવાહીમાં આપણે રેતી અથવા તો કોઈ એવો ભારે ઘટક પાણીમાં ઉમેરીએ અને એ પાત્રના તળિયે બેસી જાય એને નિક્ષેપણ કહેવાય। હવે આટલું જ સમજવાનું છે બેટા, પછી એમાંથી પાણી જે કાઢી લઈએ છીએ ને એ શું થઈ જાય? તો નિતારણ થઈ જાય। ગ્લાસ છે આપણી પાસે, એમાં આપણે કોઈ ભારે વજન, પાણીનો ભરેલો ગ્લાસ છે એમાં વજનમાં ભારે કોઈ પદાર્થ નાખીએ અને તળિયે બેસી જાય, માનો કે એક ગ્લાસ લીધો બરાબર, એમાં આપણે પાણી ભરેલું છે, તો આ જે પાણી ભરેલું છે એમાં રેતી નાખતા એ શું થશે? તો કે તળિયે નીચે બેસી જશે। આટલી જે પ્રોસેસ થાય છે એને નિક્ષેપણ કહેવાય। હવે આ પ્રોસેસ થઈ ગયા પછી, આટલી પ્રોસેસ થઈ ગયા પછી આ ઉપરનું જે પ્રવાહી છે, આ જે પાણી છે એને આપણે અલગ પાત્રમાં લઈ લઈએ, માની લો કે કપ છે, એમાં આપણે આ પાણી લઈ લઈએ, તો આ જે પ્રવૃત્તિ થઈ ગઈ એ શું કહેવાય? તો એને નિતારણ કહેવાય। અને કોઈ પણ ઘન પદાર્થ જે છે એ એમાં મિક્સ થયેલો હોય અથવા ધૂળના રજકણો હોય, ઝીણી ઝીણી નાની નાની સાવ માઇનોર વજનમાં પણ હલકી હોય એવી જીવાત હોય, તો એને આપણે દૂર કરવા માટે કોઈ કાપડ છે,
कोई प्लास्टिकनी बनेली गरणी छे एनी मदद थी एमां पाणी उमेरीने अने पाणी नीचेथी सारू लई लईए अने ऊपर ए कचरो एम नाम रही जाए अशुद्धिओ एम नाम तारवी लईए तो एने गाळण तरीके ओळखवामां आवे छे। गाळवू जे क्रिया छे ए तमे समजी शको छो, पण नितारण अने निक्षेपણ નવો શબ્દ છે, તો ખાસ યાદ રાખવાનું બેટા, ગ્લાસમાં રેતી નાખીએ એ તળિયે બેસી જાય ત્યાં સુધીની જે ક્રિયા છે એને નિક્ષેપણ કહેવાય, અને રેતી જે છે એ ગ્લાસમાં નીચે બેસી જાય છે, પછી એ જે ઉપરનું પ્રવાહી કોઈ પણ હોઈ શકે, આપણે એક્ઝામ્પલમાં પાણી લીધું છે, આ જે પાણી છે એ ઉપરથી આપણે બીજા પાત્રમાં લઈ લઈએ તો એને નિતારણની પ્રવૃત્તિ ગણાવી શકાય। આ ત્રણેય પ્રવૃત્તિ વિશે અલગીકરણની રીત જે છે એના વિશે આવતા લેક્ચરમાં સમજીશું, આજે લાઈટ ટાઈમ થઈ ગયો છે। બીજું એ કે આ ક્યાં ક્યાં વપરાય છે, કઈ કઈ જગ્યાએ આ ત્રણ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને આપણે મિશ્રણના ઘટકો અલગ કરીએ છીએ, જેમ હાથ વડે વીણવું, ઉપણવું અને ચાળવું ક્રિયાનો ઉપયોગ કરીને આપણે મિશ્રણના ઘટકો જે છે એ છૂટા પાડતા હતા, એમ આ ત્રણ જે પદ્ધતિઓ છે નિતારણ, નિક્ષેપણ અને ગાળણ, એના વડે પદાર્થોના મિશ્રણને કેવી રીતે છૂટા પાડી શકાય એ કાલે સમજીશું। પહેલાં વિડીયો બંધ કરજો।